મારી મધરની ઉંમર 79 વર્ષ છે. આજથી 11 દિવસ પહેલા મારી ઘરે રાત્રે મારી મધરને છાતીમાં દુખાવો થયો, એટલે મેં ત્યાં લોકલ ડોક્ટર અમારા જગદીશભાઈ હતા એમને બતાવ્યું. એમને ઈસીજી કાઢ્યો અને એવું કીધું કે તાત્કાલિક તમારે બરોડા જવું પડશે. તો એમને અમને આ હોસ્પિટલ સનસાઇન ગ્લોબલની અભિપ્રાય આપ્યો, એટલે અમે સીધા રાતે 11 વાગે આવી ગયા. આવ્યા ત્યારે સ્ટાફ રેડી હતો, ડોક્ટર પણ રેડી હતા, અને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી દીધી. અને અહીં પણ ઈસીજી કરાયો તો પણ 3 નળી બ્લોકેજ આવી હતી, એટલે ભગવાન કુદરત ત્યાં બ્લોકેજ હતી અહીંયા હતી. અને સ્ટાફની અવેરનેસ અને ડોક્ટરની કાળજીથી તાત્કાલિક ટ્રીટમેન્ટ થઈ ગઈ, એટલે આજે મારી મધર બાયપાસ પણ થઈ ગયું છે. અને મારી મધર 79 વર્ષે પહેલી વાર કોઈ મોટી સર્જરી કરાઈ છે, એટલે એને બીક પણ લાગતી હતી, અમને પણ ધાક લાગતી હતી કે આટલી મોટી ઉંમરમાં બાયપાસ કરવું એ શક્ય નહીં. અમારા સંબંધીઓએ અમારા ફેમિલી ડોક્ટરે પણ થોડી સલાહ આપી હતી, પણ અહીંના સ્ટાફ ને ડોક્ટર જોડે ચર્ચા કર્યા પછી એવું લાગ્યું કે આપણે કંઈ પણ થવાનું નહીં, ભગવાન સ્વામિનારાયણ છે અને અહીંયા ડોક્ટરની સેવા અને બધું ટ્રીટમેન્ટ અને આધુનિક મશીનો છે એટલે વાંધો નહીં આવે. એટલે એ પ્રમાણે અમે બધા રાજી થયા અને અમે ઓપરેશન કર્યું. એમાં ઓપરેશન કર્યા બાદ અમને ડોક્ટર અપૂર્વ વૈદ સાહેબ અને અમારા અજીત શર્મા ના એ અમારા બે કન્સલ્ટન્ટ હતા, બંને ડોક્ટરે મને સરસ ટાઈમે ટાઈમે મને માર્ગદર્શન આપ્યું, ટાઈમે ટાઈમે મને ફીડબેક આપતા હતા, રોજ રોજ વિઝિટ કરતા હતા. મારી મમ્મીએ પણ એવું કીધું કે આપણી આ હોસ્પિટલમાં 10-10 મિનિટ એક એક વિઝિટ કરે છે, એટલે કેટલી કાળજી રાખે છે, નર્સથી માંડી ડોક્ટરથી માંડી. અને ત્યારબાદ અમે ત્યાં 3rd ફ્લોર પર આવ્યા. એમાં જીન્નતબેન શેખ, ચાંદીબેન એવા મારા બહેનોએ અને સ્ટાફોએ ડોક્ટરે ખરેખર ઘર જેવું લાગ્યું. ગઈકાલે એપ્રોલ નહીં આવ્યું તો પણ મને આક્રમણ ના થઈ, બાકી મને મારું પાછલા રેકોર્ડ પ્રમાણે મને એપ્રોલ ના આવે તો આજે કઈ કઈ થાય ઘર જવા માટે તડપડપડ કરીએ, કચકચ કરીએ, પણ આજે એવું થયું ના મને રહેવાનું. અહીં કદાચ ના આવ્યું તો પણ કઈ વાંધો ના, એટલે કહેવાનો મતલબ ફેમિલી ફીલ થયું, હોસ્પિટલ જેવું લાગ્યું ના. એક જોને નવું જીવન અને એક એન્જોય માટે કઈ ગયા હોય ફિલ્મમાં એવું લાગ્યું. અને ખરેખર મને જે અંદરથી ખુશી થઈ છે, મને જે આનંદ થયો છે એ બેહદ છે. અને મારી મધર આજે એકદમ ખુશમાં ના, અમે આજે ઘરે જઈએ છે, ઘરે જઈએ છે તો આ બધાને છોડવાનું મન થાય ના સ્ટાફને, કારણ કે ઘડી ઘડી 10-10 કલાક કલાકે 10-10 મિનિટ મને અંતર ખબર અંતર પૂછે એવું અમને બસ વાતાવરણ હતું. માટે હવે મને એવું થાય કે હોસ્પિટલ થવું એટલે દુઃખીનો દિવસ નહીં, તમે રાજીથી આવો અને ખુશીથી જાઓ એવું પણ વાતાવરણ છે.